देश में मोंघवारी दिन प्रतिदिन वधी रही छे। पेट्रोल डीजल रांधल गैस सहित वस्तु में भारे भाव वधारो नोंधाई रह्यो छे। जो पेट्रोल नी वात करवामां आवे तो पेट्रोल में एक वर्ष में 18 रुपया तेमज डीजल में रुपया 19 थी वधुनो भाव वधी गयो छे। एटले जेने कारणे मालवाहकना चालको वाहन चालको खेत उपयोगी ट्रेक्टरोना उपयोग में भाव वधारानी सीधी असर जोवा मळी रही छे। पेट्रोल पंप चालकोने पण मंदीनो सामनो करवो पड़ी रह्यो छे। पेट्रोल डीजलना भावमां भाव घटाडानी लोकोमां मांग करी रह्या छे। पेट्रोल डीजलना भावमां दिन प्रतिदिन वधारो थई रह्यो छे, जे बाबते वाहन ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ખેડૂતોના ખેત ઉપયોગી વાહનોમાં ભાવ વધારાની વધુ નુકસાની વેઠી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે વાત કરીએ તો એક વર્ષમાં 18-19 રૂપિયા જેટલો પ્રતિ લિટરે ભાવ વધારો થયો છે। ગત વર્ષે પેટ્રોલના ભાવ 70.63 રૂપિયા પ્રતિ લિટર હતો, જે હાલમાં 88.46 છે। ડીઝલનો ભાવ ગત વર્ષે 68.62, જે હાલમાં 87.67 છે, તેમાં હજુ પણ ભાવ વધારો થશે તેવું લોકો માની રહ્યા છે। લોકોના માનવા પ્રમાણે ટૂંક સમયમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયા થઈ જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ભાવ વધારાને કારણે પેટ્રોલ પંપ ચાલકો પર પણ 30% જેટલી મંદીની અસર જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ વધતા હોવાના એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 70.63 રૂપિયા હતા, આજે 88.46 રૂપિયા, એક વર્ષમાં 18-10 પૈસાનો વધારો પેટ્રોલમાં છે। એવી જ રીતે ડીઝલનો પણ ભાવ વર્ષમાં 68.42 રૂપિયા હતો, જે આજે 87.66 રૂપિયા છે, એમાં પણ 19.24 રૂપિયાનો વધારો આવેલ છે। વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને તથા ખેત ઉપયોગી વાહનોમાં ડીઝલનો ભાવ વધારાથી મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે। આ બાબતે કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામના ખેડૂત નારણભાઈએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે મારે 16 વીઘા જમીન છે, જેમાં ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરું છું। દર વર્ષે 200 લીટરથી વધુ ડીઝલનો ઉપયોગ થાય છે, જેનો એક વર્ષનો માત્ર ભાવ વધારો ગણીએ તો 4-5 હજાર સુધીનો ગણી શકાય છે। ડીઝલના ભાવમાં સતત ભાવ વધારાને કારણે દર મહિને 2000 જેટલી નુકસાની સહન કરવી પડે છે। મારા ડીઝલમાં ભાવ વધારો પૂર્વ 68 રૂપિયા હતા, અમારા 90 રૂપિયા થવા આવ્યા, તો અમારે દરરોજ 3-4 લીટર ડીઝલ જોઈએ, તો દરરોજના 60-70 રૂપિયા અમારો રાહોટી જાય બરાબર। તો અમારે એના સામે કંઈ પેસેન્જરમાં કે માલમાં ભાવ વધારો લેવાતો નથી, તો આ મોંઘવારીમાં અમારે કરવું શું? દરરોજ ભાવ ઘટે તો આમાં ભાવ વધે બરાબર। અમારે બીજો વાળી માલ ભર્યું તો કે ભાઈ 25 રૂપિયા ભાડાને ન આપી, તો અમારે તો ડીઝલના ટણે 90 રૂપિયા થઈ ગયા। વર્ષો જૂની કહેવત છે કે મેં મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે, પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતિએ વધી રહી છે અને ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી જોઈએ તેના બદલે જીવન જરૂરિયાત વસ્તુઓ મોંઘી થઈ રહી છે। અને જે જીવન જરૂરી વસ્તુઓનો દિવસ રાત મહેનત કરી તૈયાર કરે છે તેવા અન્નદાતાની ખેત પેદાશોમાં વર્ષોથી ભાવ વધારો જોવા મળતો નથી। હાલમાં પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો બંધ થાય અને પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવી વાહન ચાલકો સાથે પેટ્રોલ પંપ સંચાલકો પણ લોકો વતી માંગણી કરી રહ્યા છે। ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.